સાથીઓ જય ભેમ જય મૂલ નિવાસી હું પ્રવીણ સુતરિયા આજે વીસમી માર્ચ બે હજાર ત્રેવીસ એટલે કે આજથી છન્નું વર્ષ પહેલાં ભારતના પંદર કરોડ અછૂતો અમાનવીય જીવન જીવતા હતા આ અમાનવીય જીવનની ઘટના એટલે મહાડ સત્યાગ્રહ મહારાષ્ટ્રના કોલાબા રાયગઢ જિલ્લાના મહાળ ગામમાં ચૌદર તળાવમાં આ સત્યાગ્રહ શરૂ થયેલો સવાલ હતો પીવાના પાણીનો ભારતમાં કહેવાતા અછૂતો કહેવાતા અછૂત હિન્દુઓને પીવાના પાણીનો પણ અધિકાર નહોતો ઓગણીસો ચોવીસમાં અંગ્રેજોએ નગરપાલિકાઓના માટે એક કાયદો બનાવ્યો કે સાર્વજનિક સ્થળોના ઉપર આવેલા તળાવ કુવા વાવમાં દરેક વ્યક્તિ પાણી પી શકશે ભારતની અંદર ઈસાઈઓ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો માટે અછૂતપણું નહોતું પણ ભારતના જ હિન્દુ ધર્મના કહેવાતા અછૂત હિન્દુઓને કોઈ માનવીય અધિકાર નહોતા અમાનવીય જીવન જીવતા હતા વીસમી માર્ચ ઓગણીસો સત્યાવીસના ના દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરેના નેતૃત્વમાં બપોરે બે વાગ્યે પાણીના આંગળીનો ચૌદર તળાવનામાં જે પાણી હતું એનો સ્પર્શ કર્યો બાબા સાહેબનો ઉદ્દેશ માત્ર પાણી પીવાનો અધિકાર પૂરતો નહોતો પરંતુ જે અમાનવીય જીવન જીવતા હતા અછૂતો ભારતમાં એ લોકોને સન્માન કરવાનો આત્મસન્માનનો પણ એક આ લડાઈ હતી સાથીઓ આંબેડકર ભારતના રાષ્ટ્રીય ફ્લક ઉપર ઓગણીસો સોળ સત્તરથી થી આવ્યા અને તેમણે ભારતના બહુજનોનું નેતૃત્વ કર્યું એમના સમય દરમિયાનમાં ખૂબ સત્યાગ્રહ થયા અધિકારોની લડાઈ થઈ એમાં વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના રોજનો આ મહાળ ચૌદર તળાવનો સત્યાગ્રહ એક ઐતિહાસિક સત્યાગ્રહ છે આ દિવસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતના અછૂતોને ત્રણ સૂચનો પણ કર્યા હતા પહેલું સૂચન હતું કે જે ભારતના અછૂતો ગંદો વ્યવસાય કરે છે અથવા ધંધો કરે છે એને છોડી દો બીજું એમણે સૂચન કર્યું કે મરેલા ઢોરનું માંસ ખાવાનું ઉપર પ્રતિબંધ મૂક્યો એ છોડવાની એમણે અપીલ કરી ત્રીજું એમણે સૂચન કર્યું કે પોતાનામાં પોતાનામાં રહેલી અછૂતની હીન ભાવનાને છોડવી અને પોતાને સન્માન આપવું પોતાની જાતને સન્માનિત કરવી કે હું અછૂત નથી આ ત્રણ વાતો સાહેબ આંબેડકરે વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના દિવસે કહી એટલે કે આજથી છન્નું વર્ષ પહેલાં આ સત્યાગ્રહની ઘટના જ્યારે બની જ્યારે બાબાસાહેબ આંબેડકરે આ ચૌદર તળાવમાં બપોરે બે વાગ્યે પગ મૂકી અને આંગળીના સ્પર્શથી જ્યારે પાણી લીધું ત્યારે સવર્ણ હિન્દુએ હુમલો કર્યો એમાં ઘણા બધા લોકો ઘાયલ થયા આ સત્યાગ્રહમાં બાબા સાહેબની સાથે पांच हजार करता महिलाोडायली विचार करो की आज छन्नु वर्ष पहिला भारत अशूत महिला बाबासाहेब आंबेडकरना सत्याग्रहम एम में हिस्सेदारी भागीदारी नोधावी। અને આજની શિક્ષિત મહિલાઓ અછૂત મહિલાઓ કદાચ ડોક્ટર સાહેબ આંબેડકરને ઓળખતી પણ નથી આ સત્યાગ્રહમાં જે સવર્ણ હિન્દુઓએ હુમલો કર્યો એમાં ઘણા બધા લોકો ઘાયલ થયા પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે શાંતિ રાખવાની અપીલ કરી જ્યારે સાહેબ આંબેડકરે આ કાર્યક્રમ પૂરો કરી ચૌદર તળાવનામાંથી બહાર નીકળી અને જ્યારે કિનારે આવ્યા ગામના પાદરે આવી અને એમણે સંબોધન કર્યું ત્યારે ગામના સવર્ણ હિન્દુઓએ તળાવને ગોબર અને ગૌમૂત્રના ગૌમૂત્રથી જે બાબા સાહેબના કારણે આ તળાવ અશુદ્ધ થયું હતું અશુદ્ધ થયું હતું એ તળાવનું શુદ્ધિકરણ કર્યું તમે વિચાર કરો સાથીઓ કહેવાતા સવર્ણ હિન્દુઓને તમારા જેવા અછૂત હિન્દુઓ પ્રત્યે કેટલું અણગમો છે એ તમને સ્વીકારવા તૈયાર નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ફરી પાછા પચીસમી ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસના રોજ ફરીથી હજારોની સંખ્યામાં સત્યાગ્રહ શરૂ કરવાની તૈયારી કરી પરંતુ સવર્ણ હિન્દુએ મુંબઈ હાઈકોર્ટમાંથી સ્ટેલી આવ્યા સાથીઓ આ સત્ય ઘટના કહી રહ્યો છું અછુ તો તમને આ સત્ય ઘટના કહી રહ્યો છું અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યારે ત્યાં ગયા ત્યારે કલેક્ટરે કહ્યું કે ડૉક્ટર આંબેડકર હવે જો તમે આ તળાવને પગ મૂકશો તો તમે સરકારની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છો એવું માનવામાં આવશે એટલે ડોક્ટર સાહેબ આંબેડકરે સત્યાગ્રહ સ્થગિત કર્યો અને પીવાના પાણી માટે બાબા સાહેબ આંબેડકરે કાનૂની લડાઈનો સહારો લીધો આ કેસ મુંબઈ હાઈકોર્ટમાં 10 વર્ષ ચાલ્યો સાથીઓ પીવાના પાણીના અધિકારનો કેસ આ લડાઈ 10 વર્ષ ચાલી આખિર 17 ડિસેમ્બર 1936 ના રોજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ કેસ જીતી ગયા અને ભારતના અછૂતોને અછૂત હિન્દુઓને સાર્વજનિક સ્થળો પર પીવાના પાણીનો અધિકાર મળ્યો આમ દસ વર્ષની લડાઈના અંતે તમારા નસીબમાં પાણી પીવાનો અધિકાર પ્રાપ્ત થયો એટલે કે આજથી નેવું વર્ષ પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બ્રાહ્મણવાદની હજારો વર્ષની જે જંજીરો હતી સામાજિક બહિષ્કૃત લોકો હતા આપણે ડિપ્રેસ ક્લાસના લોકો હતા એ લડાઈનો અંત લાવી અને કાનૂની રીતે બાબાસાહેબ આંબેડકર એ તમને અભિધિકાર અપાવ્યા સાથીઓ ભારતની અંદર જે લડાઈ ચાલતી હતી સ્વતંત્રતાની કારણ કે આઝાદીની લડાઈ હોય એટલે ડોક્ટર આંબેડકર તો હોય જ બહુજનોના અધિનાયક તરીકે મહાનાયક તરીકે મુક્તિદાતા તરીકે પણ સવર્ણ હિન્દુઓ પણ એમની લડાઈ અધિકારની લડતા હતા મુસ્લિમો પણ એમના અધિકારની લડાઈ લડતા હતા અંગ્રેજો સામે ત્રિપાંખીઓ જંગ હતો તો સવર્ણ હિન્દુઓની સ્વતંત્રતાના લડાઈનો નાયક બાર ગંગાધત તિલક ગોપાલ ગોપાલકૃષ્ણ ગોખલે ન્યાયમૂર્તિ રાનડે લાલા લજપતરાય બંકિમચંદ્ર પાલ અને ઓગણીસો એકવીસમાં વિનાયક દામોદર સાવરકર કેશવ બલિરામ હેડગોવર માધવ સદાશિવ ગોલવણકર મોહનચંદ કરમચંદ ગાંધી આ સવર્ણ હિન્દુઓની લડાઈ લડતા હતા એમના અધિકારની લડાઈ લડતા હતા આ લોકો એવું ઈચ્છતા હતા કે ભારતના પંદર કરોડ અછૂતોને સાત કરોડ એસટીને અને પચાસ ટકા લોકો ઓબીસીને કોઈ પણ અધિકાર ન મળવા જોઈએ સાથીઓ બાબાસાહેબ આંબેડકર જ્યારે બહુજનોની આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે સામે પક્ષે સવર્ણ હિન્દુઓની આ લોકો લડાઈ લડતા હતા એમના અધિકારની લડાઈ લડતા હતા અને મુસ્લિમોના અધિકારની લડાઈ મોહમ્મદ અલી ઝીણા લડતા હતા પણ પહેલી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે બાળ ગંગાધર તિલકનું મૃત્યુ થયું અને આઝાદીની લડાઈનું નેતૃત્વ મોહનચંદ સવર્ણ હિન્દુઓએ એમને એના નેતા માન્યા એમણે ઓગણીસો વીસથી થી ઓગણીસો સુડતાલીસ સુધીના એમની લડાઈમાં મોહનચંદ કરમચંદ ગાંધીએ ક્યારેય અછૂતોની માટે એમના અધિકાર માટે આદિવાસીઓના અધિકાર માટે શુદ્રોના અધિકાર માટે ક્યારેય લડાઈ લડેલા નહીં પરંતુ બાબાસાહેબ આંબેડકરે જે મહાડ સત્યાગ્રહ ચૌદર તળાવનો સત્યાગ્રહ કર્યો એ સત્યાગ્રહનો ગાંધીજીએ વિરોધ કરેલો અને બારમી માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે ગાંધીએ સાબરમતીથી સમુદ્ર તરફ એક સત્યાગ્રહ કર્યો જેને નમક સત્યાગ્રહ તરીકે ઓળખાય છે જેને દાંડીના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે ભારતના ઇતિહાસમાં દાંડીના નમક સત્યાગ્રહને પ્રાધાન્ય આપવામાં આવ્યું મહત્વ આપવામાં આવ્યું બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે ત્રણ અઠવાડિયા સુધી આ ગાંધીજીએ જે સત્યાગ્રહ ચલાયેલો મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોએ મીઠાના ઉપર કર નાખેલો હતો એ કર નાબૂદ કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો જેનું નામ હતું નમક સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અને નમકનો કાયદો ભંગ કર્યો એમણે એવું એમનું કહેવું હતું બ્રિટિશનો કાયદો ભંગ કર્યો એમણે અને એ દિવસે મેં કહ્યું એમ કે ગાંધીજીએ એવું કહેલું કે ડૉક્ટર આંબેડકરે કરેલો મહાર સત્યાગ્રહ કબનસીબ ગણાવ્યો તેમણે સાથીઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતના બહુજનોના નાયક હતા એમના આંદોલનથી ભારતના બહુજનોને એસસી એસટી ઓબીસીને અધિકારો મળ્યા અને સવર્ણ હિન્દુઓ તો છેક સુધી લડાઈ લડ્યા બાબા સાહેબની વિરુદ્ધમાં કે આ દેશના અછૂતો શોષિતો પીડિતો અધિકાર વંચિતો શુદ્રોને કોઈ પણ અધિકાર ન મળવા જોઈએ સાથીઓ આજે છન્નું વર્ષ મહાળ સત્યાગ્રહને પૂરા થયા છે દેશના મોટા ભાગના અછૂતો હશે આદિવાસીઓ છે ક્ષદ્રોને આ પીવાના પાણીના અધિકારને આ માન સન્માનના અધિકારની જાણકારી પણ નથી જો તમારે ભવિષ્યનું નિર્માણ કરવું છે તો તમારે ભૂતકાળનો ઇતિહાસ તમારો જાણવો પડશે જે લોકો ઇતિહાસ નથી જાણતા એ લોકો ભવિષ્ય નિર્માણ કરી શકતા નથી મિત્રો આજના આ દિવસે હું આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું છું કે તમે આપણા મહાપુરુષોના ઇતિહાસને વાંચો આપણા અધિકારો આપણને કેવી રીતે મળ્યા છે આ સંવિધાનની અંદર એ સંવિધાનને બચાવવું એનું જતન કરવું એનું રક્ષણ કરવું એ આપણા સૌનો સામૂહિક અધિકાર છે કોઈ એક વ્યક્તિથી આ સંવિધાન બચશે નહીં તો આજના આ દિવસે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ મારા આ વાતને સ્વીકારી અને ભારતની અંદર ચાલતા મૂળ નિવાસીઓના જન આંદોલનને સમર્થન કરી આપના અધિકારોને બરકરાર રાખવા માટે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું જે અધૂરું સ્વપ્ન છે એ આપ સૌ આપણે સૌ સાથે મળી પૂર્ણ કરીએ એવા આશા અને વિશ્વાસ સાથે આજે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને નમન કરું છું કે તેમણે અમને આ દેશમાં પીવાના પાણીનો અધિકાર આપ્યો માનવીય જીવન જીવવાનો અધિકાર આપ્યો એવા મહામાનવને આજે કોટી કોટી વંદન જય ભેમ જય મૂલ્યવાસી